દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રાફિક પોલીસ તેમજ પત્રકાર મંડળ દ્વારા પશુ સેવા કરી એક દાખલારૂપી કામગીરી કરવામાં આવી છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે જીવજંતુઓ કીચડગારાના કારણે પશુઓ હાઇવે પર બેસી જતા હોય છે, જેના કારણે હાઇવે પર અકસ્માત થતા હોય છે. અનેક અબોલા પશુઓ પણ અકસ્માતનો ભોગ બને છે ત્યારે પશુઓને વાહનોની ટક્કરથી બચાવવા માટે ખંભાળિયા ખાતે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ટ્રાફિક પોલીસ શાખા અને સ્થાનિક પત્રકાર મંડળ દ્વારા હાઇવે પર બેસેલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા. આ રેડિયમ બેલ્ટ હાઇવે પર જતા પશુઓનું રક્ષણ કરશે. ગૌસેવક દ્વારા લોકોને હાઇવે પરથી પસાર થતી વખતે પોતાના વાહનો ધીમે ચલાવવા અને રોડની સાઇડ પર તેમજ રોડ પર બેઠેલા પશુઓને કોઈપણ જાતની ઇજા ન થાય તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં 40 જેટલા પશુઓના વાહનોની ટક્કરથી મોત થયા છે કે ગંભીર ઇજાઓ પહોંચી છે. અમારી સંસ્થા એટલે કે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક શાખા તરફથી અને પત્રકાર મિત્રો તરફથી એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. આ અભિયાનમાં કેટલાક એવા ગૌવંશ છે તેને રેડિયમ બેલ્ટ બાંધી અને લોકો પણ જાગૃત થાય અને એક્સિડન્ટનું પ્રમાણ છે તે વધે ઘટે એના માટેના પ્રયત્ન કરવામાં આવે છે. તાજેતરમાં છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 40 વધુ ગાયોના મૃત્યુ થયા છે આપણા તાલુકામાં. તો નેશનલ હાઇવેમાં લોકોમાં જાગૃતિ આવે અને વાહન ચાલકો છે તેને પણ અપીલ કરવામાં આવે છે કે વાહન છે તે ધીમે હલાવે. આને લઈને ગૌવંશમાં અને કોઈ પણ અબોલ જીવો છે તેના અકસ્માતમાં ઘટાડો થાય આ માટેના આજથી અમે જે આ પ્રારંભ ચાલુ કર્યો છે. તો લોકોને પણ અપીલ કરવામાં આવે છે વાહન તમે સાવચેતીથી ચલાવો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રાફિક પોલીસ તેમજ પત્રકાર મંડળ દ્વારા પશુ સેવા કરી એક દાખલારૂપી કામગીરી કરવામાં આવી છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે જીવજંતુઓ કીચડગારાના કારણે પશુઓ હાઇવે પર બેસી જતા હોય છે, જેના કારણે હાઇવે પર અકસ્માત થતા હોય છે. અનેક અબોલા પશુઓ પણ અકસ્માતનો ભોગ બને છે ત્યારે પશુઓને વાહનોની ટક્કરથી બચાવવા માટે ખંભાળિયા ખાતે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ટ્રાફિક પોલીસ શાખા અને સ્થાનિક પત્રકાર મંડળ દ્વારા હાઇવે પર બેસેલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા. આ રેડિયમ બેલ્ટ હાઇવે પર જતા પશુઓનું રક્ષણ કરશે. ગૌસેવક દ્વારા લોકોને હાઇવે પરથી પસાર થતી વખતે પોતાના વાહનો ધીમે ચલાવવા અને રોડની સાઇડ પર તેમજ રોડ પર બેઠેલા પશુઓને કોઈપણ જાતની ઇજા ન થાય તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં 40 જેટલા પશુઓના વાહનોની ટક્કરથી મોત થયા છે કે ગંભીર ઇજાઓ પહોંચી છે. અમારી સંસ્થા એટલે કે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક શાખા તરફથી અને પત્રકાર મિત્રો તરફથી એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. આ અભિયાનમાં કેટલાક એવા ગૌવંશ છે તેને રેડિયમ બેલ્ટ બાંધી અને લોકો પણ જાગૃત થાય અને એક્સિડન્ટનું પ્રમાણ છે તે વધે ઘટે એના માટેના પ્રયત્ન કરવામાં આવે છે. તાજેતરમાં છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 40 વધુ ગાયોના મૃત્યુ થયા છે આપણા તાલુકામાં. તો નેશનલ હાઇવેમાં લોકોમાં જાગૃતિ આવે અને વાહન ચાલકો છે તેને પણ અપીલ કરવામાં આવે છે કે વાહન છે તે ધીમે હલાવે. આને લઈને ગૌવંશમાં અને કોઈ પણ અબોલ જીવો છે તેના અકસ્માતમાં ઘટાડો થાય આ માટેના આજથી અમે જે આ પ્રારંભ ચાલુ કર્યો છે. તો લોકોને પણ અપીલ કરવામાં આવે છે વાહન તમે સાવચેતીથી ચલાવો.